ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના ગુજરાતીના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ધૂમો ભીસ્તી વાળો પાઠ થોડો ભણ્યા હતા આગળના લેક્ચરમાં. હવે આપણે પાછો જે થોડો બાકી છે એના વિશે અભ્યાસ કરીએ. તેના લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. એનું ઉપનામ છે ધૂમકેતુ. તો આપણે થોડો ઘણો જોયો હતો કે ઝૂમો અને ભીસ્તી. તો ઝૂમો એ એક વ્યક્તિનું નામ છે, ઝૂમો ભીસ્તી. એ કેવો પૈસાવાળો હતો અને પછી કેવો ગરીબ થઈ જાય છે. પછી તે પોતાના પાડા વેણુ સાથે એક ઝૂંપડામાં રહે છે. એને ત્રણ ઝૂંપડા હોય છે, એકમાં વેણુને બાંધે છે, એકમાં ભૂકો ભરે છે અને એકમાં વેણુ અને આ ભીસ્તી રહે છે. ત્રણ ઝૂંપડા હોય છે. કેવી રીતે હોય છે એ આખું વર્ણન હતું કે ખખડધજ આંબલીની નીચે ત્રણેય ઝૂંપડા હોય છે. અને પછી એનું દરરોજનું કામ હતું કે સવારે ઉઠી અને જવાનું અને ઘરે ઘરે પાણી મસલમાં પાણી ભરી અને પાણી પહોંચાડવાનું અને જે પૈસા થાય એની થોડીક ગદપ લઈ અને થોડુંક શાકભાજી લઈ દરરોજનું દરરોજ કરીને ખાવાનું. પછી ભીસ્તી એટલો ટેસી હતો, એટલો આનંદી હતો કે વધારાનું કોઈ કામ આપે ને કે ભાઈ કાલથી મારે અહીંયા પાણી ભરજે તો એને ના પાડી દેતો. પોતાના ખપ પૂરતું જે કમાતો ને એટલું એ ખાઈ જતો અને આખો દિવસ બીજે ભોકો ગગડાવ્યા રાખતો ઝૂંપડીમાં બેસીને. એટલું આપણે જોયું હતું. હવે આપણે આગળ જોઈએ કે પછી એને સવારમાં ક્યારેક સંગીતના આનંદ માણતા માણતા કે ઓલા વેણુના ડોકે ઘંટડી બાંધી દે અને એ ઘંટડીનો અવાજ આવતો હોય અને ઝૂમો એનું ગીત ધીમે ધીમે લલકારતો હોય, એમ કરતા કરતા બંને સહેર કરવા જતા, બંને ચાલવા જતા. અને પછી ક્યારેક ગામમાંથી ગદબ લઈને આવે તો ઓલાને વેણુને દે કે તું ખાતો હોય અને ખંભે નાખી હોય અને પછી એમ કે ખાતો હોય પણ ઓલો વેણુ એટલો ચાગલું હતું કે રસ્તામાં ખાતો નહીં. એમ કેતો કે રસ્તામાં બારે હરતા ફરતા ખાવું એ ખરાબ તેવું કહેવાય, એટલે એ ખાતો નહીં. તો એને ઝૂમો એમ કહેતો કે મેં તને બહુ એ કે ચાગલો કર્યો છે ને, એ આઈ કે મને જ નડે છે એ કે. એટલું આપણે જોયું હતું. હવે આગળ જોઈએ આપણે. એક દિવસ સવારે 5 વાગ્યા આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા. ઝૂમાનો વિચાર હતો કે થોડું ઘણું ચરે તો સારું, પણ વેણુ એમ લાગ્યું કે બહાર ખાતો ફરવું એ ગૃહસ્થાયીના લક્ષણ નથી. આપણે જોયું હતું પણ થોડુંક આગળથી ચાલુ કરીએ. એટલે કે એક દિવસ સવારમાં 5 વાગ્યામાં એ બંને હાલવા જાય છે અને ઝૂમાને એમ હતું કે અહીંયા બહાર થોડું ઘણું ઘાસ છે એ ખાય તો સારું, પણ વેણુ ખાતો નથી. એટલે ઝૂમો ખવડાવવાનું કરે તો પણ ખાડો પાડો રણકીને સામો ઊભો રહી અને ના નહીં ખાવ એમ સ્પષ્ટ સંભળાવી દેતો. ઝૂમેને ધરાર ખવડાવતો અને મોઢામાં ઘાસ ઉપાડી ઉપાડીને નાખે, પણ તોય ઓલો વેણુ ખાય નહીં, ના પાડે, ના એ ભાંભળે એની ભાષામાં અને એ ના પાડી દેતો. સ્પષ્ટ શબ્દમાં એટલે ચોખ્ખું કહી દેતો કે હું ખાઈશ નહીં. અંતે ઝૂમો થાક્યો. પછી ઝૂમો એને ધરાર ધરાર ખવડાવી અને થાકી જાય છે, ચાલ ત્યારે ઘરે જઈને ખાજે, તને પણ લાડ કરવાની ટેવ પડી ગઈ છે. શું કહે છે ધારી કે વાંધો નહીં, હવે કે તું આઈ નથી ખાતો તો એ કે ઘરે જઈને ખાજે, એ કે તને એ કે લાડ કરવાની ટેવ પડી ગઈ છે ને, હું તને બહુ લાડ કરું છું ને, એટલે તું એ ક્યાં અહીંયા ખાઈશ નહીં. વિજય થયો હોય એમ પાડો આનંદમાં રણક્યો, પોતાના પૂછડાને બરડા ઉપર પડા પછાડ્યું ને ઝૂમાની સામે જોઈ કાન ફોફડાવી રણક કરતો તે ચાલ્યો. જીતના આનંદમાં પહેલો તો એ થોડુંક દોડ્યો. પછી એને એમ થાય આપણે કોઈમાં જીતી ગયા હોય, કોઈ સ્પર્ધામાં રહ્યા હોય, કોઈ કોમ્પિટિશનમાં રહ્યા હોય તો આપણે જીતી જાય તો કેટલો આનંદ થાય, ઠેકડા મારતા મારતા આપણે ઘરે જાય. એમ આ વેણુને એમ થયું કે હાશ હું આજે જીતી ગયો, મને મારું વહેલું કે મારે ગદબાઈ ભાઈને ખાવી પડી ને, એટલે આનંદમાં આવી જાય છે તો પોતાના પૂછડાથી પોતાની પીઠ ઉપર શાબાશી આપે છે. આપણે પહેલો નંબર લેવો હોય, કોઈ સારું કામ કર્યું હોય તો આપણા પેરેન્ટ્સ આપણને શાબાશી આપે, એ રીતે વેણુ પોતે પોતે પોતાના પૂછડેથી પોતાના વાહામાં શાબાશી આપે છે અને એને રણકે છે. અને વેણુ ઝૂમા સામું જોઈ પોતાના કાન ફોફડા ફોફડા કરી અને એને એમ કહેવા માંગે છે કે હું જીતી ગયો અને તું હારી ગયો. એ આનંદમાં આવ્યો અને થોડું દોડી જાય છે. આટલું આપણે જોયું હતું. હવે આગળ જોઈએ. જોજો હવે પાછો વાળું કે દોડવાનું છે. ઝૂમા એક મોટેથી થપ્પાથી બૂમ પાડી. પછી ઝૂમો બૂમ પાડે છે કે જોજે એ કે દોડ્યો જ ન રાખતો. આપણે દોડતા હોય તો આપણા મમ્મી આપણને કહે ને કે ઊંધું નાખીને દોડે જ ન જાતો, સામે કોક આવે જોજે કે ભટકાઈ જાય ને. એમ ઝૂમો પણ વેણુને કહે છે કે તું દોડે જ ન જાતો, જરાક જોજે એ કે ભટકાઈ જાય ને. પણ તે પેલા વેણુ તો રસ્તે ચડી ગયો હતો. રસ્તામાં આડે રેલવેનો સડક હતો. બોલો તો કોઈ સાંભળતો નતો એના આનંદમાં કે હું જીતી ગયો હું જીતી ગયો. એના આનંદમાં આનંદમાં એ
જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ રેલવેના બે પાટાની વચ્ચે આવી ગયો. પછી જોરથી દોડ લાગ્યો. ખુશીમાં ખુશીમાં બીજું કઈ દેખાતું જ નહોતું. એ ખુશી જ હતી કે હું જીતી ગયો જીતી ગયો. એમી દોડ લાગ્યો. પેલા રેલવેના જે પાટા હતા એ બે પાટી આમ ઊભી લાંબી પટરી હોય અને આડા નાના નાના પટરી હોય એમાં એનો વચ્ચે પગ સલવાઈ જાય છે. કોનો હતો કે વેણુનો. બે પાટાની વચ્ચે પગ આવી જાય છે. પગને કાઢવા તેણે પ્રયત્નો કર્યા પણ ફોગટ ફોગટ એટલે નકામા. પછી પગ સલવાઈ જાય છે અને કાઢવા ઘણા પ્રયત્નો કરે છે, ઘણી કોશિશ કરે છે પણ પગ નીકળતો નથી. ધબ દઈને નીચે બેસી ગયો. પછી કેટલી કોશિશ કરે છે પણ એનો પગ નીકળતો નથી અને થાકી અને પછી નીચે બેસી જાય છે. ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો. પછી બેઠો બેઠો આમ પડી જાય છે વેણું. એટલે કાઢવાનો પગ કાઢવાનો પ્રયત્ન કરે છે પણ એનો પગ નીકળતો નથી. હમુકાનો એમાં વધુ ને વધુ ફસાતો જાય છે એનો પગ. એને હાથ પગ હાથ તો હતા નહીં, પોતે પાડો હતો એટલે ચાર પગ જ હોય પાડાને. એટલે પગ હલવાઈ જાય છે એક, તો એ કાઢવાનો પ્રયત્ન કરે છે પણ નીકળતો નથી અને એ વધુ ને વધુ એમાં સલવાતો જાય છે. જુમો પાછળ હતો. બોલો તો દોડી ન હતો એટલે ઘણો આગળ થઈ ગયો હતો અને જુમો પાછળ રહી ગયો હતો. તે શ્વાસભર દોડી આવ્યો. પછી એને દેખાય છે કે એને કઈક થયું છે, પડી ગયો છે વેણું. તેને આમ દૂરથી જુમાને દેખાઈ જાય છે એટલે જુમો એ દોડીને આવે છે. શ્વાસો શ્વાસ થઈ જાય છે, થાકી જાય છે. આપણે ક્યાંકથી દોડીને આવ્યા તો આપણે આપવા માંડીએ, હા એમ કરવા માંડીએ. એમાં જુમો પણ દોડીને આવે છે અને શ્વાસ ચડી જાય છે. તેણે આવીને પાડાનો પગ લઈ આમ તેમ મોચડ્યો પણ બધું વ્યર્થ. પછી આવે છે, પછી પાડાનો પગ કાઢવા પ્રયત્ન કરે છે જુમો પણ. હા જેમ વેણુએ થોડી કોશિશ કરી લીધી કાઢવાની પણ નીકળો નહીં. પછી જૂનો આવીને એને આમ તેમ હલાવે છે, ઘણો હલાવે છે પણ પગ નીકળતો નથી. વ્યર્થ એટલે કે નકામું, ફોગટ એટલે નકામું, બંનેનો અર્થ નકામું જ થાય. બંને પ્રયત્ન કરી લે છે પણ પગ નીકળતો નથી. આછું અંધારું ને આછો ઉજાસ હતો. થોડો દૂર સિગ્નલો હાથો નમેલો દેખાતો હતો. સવારનું પોર હતો, શિયાળાની ઋતુ હશે એટલે થોડુંક ઝાકળ જેવું હતું ને થોડું થોડું જે અંજવારું થતું આવતું હતું. અને થોડે દૂર એક સિગ્નલ આમ ટ્રેન આવતી હોય તો સિગ્નલ આમ પડી જાય ને, આમ પાટો પડી જાય એમી થોડું દૂર એને આમ ઝાકું ઝાકું એવું દેખાતું હતું કે સિગ્નલનો આમ પાટો પડેલો છે. જુમાના પેટમાં તો ધ્રાસકો પડી ગયો. ગાડી આવશે તો? વેણુ તો એવું કંઈ સમજતો નહોતો કે ગાડી આવશે ને ઊભી લઈ જઈશ ને. જુમો માણસ હતો એટલે એ સમજતો હતો. એટલે એને એમ થાય છે એને પેટમાં આમ સિગ્નલ પડેલું જોવે છે તો પેટમાં ધ્રાસકો પડી જાય છે. હાય ટ્રેન આવશે અને મારો વેણું પીલાઈ જશે તો એ કે હું શું કરીશ. બંનેની એવી પાકી દોસ્તી હતી કે બંને એકબીજા વગર રહી શકતા નહોતા. વેણું જુમો એટલો ગરીબ થઈ ગયો કે ખાવાના સાસા હતા તો એ વેણુંને ધિક્કારતો નહોતો, વેણુંને છોડી નહોતો દેતો, વેણુંને હાચવતો હતો એ પ્રેમથી. એક માણસને હાચવે એનાથી પણ વધારે એ પોતાના પ્રાણીને વેણુંને હાચવતો હતો. એટલે એને પેટમાં ધ્રાસકો પડી જાય છે. બોલાવું મારા પાડા મારા વેણુને કાઢવામાં મદદ કરે તો મારો વેણુ બચી જાય, ન તો ટ્રેન આવશે તો મારો વેણુ પીલાઈ જશે. એટલે એ રસ્તે ઉપર જાય છે અને બે માણસો જુવાનિયા જતા હોય છે એને બોલાવે છે. જે જુવાનિયાઓ સવારમાં દોડવા આવ્યા હતા એને બોલાવે છે. તેમના એક એક હાથમાં નેત્રી અને સોટીઓ ઉછળતી હતી અને ખુશુમાન હવા લેતા માથા પરની ટોપરીઓ ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી અને ગાંડા દોડે તેમ જુમો દોડ્યો. પછી એને દેખાણા કે રસ્તા ઉપર બે છોકરા આવે છે કે હાથમાં સોટી હતી બેના હાથમાં અને માથા ઉપર જે ટોપી ઓઢી હતી એ ગરમી થઈ હતી એટલે ટોપી કાઢી અને હાથમાં રાખી હતી અને એક હાથે આમ સોટી ફેરવતા હતા એક હાથમાં ટોપી હતી. એ રીતે એ દોડ્યા જતા હતા અને એને જોઈ જાય છે જુમો. એટલે જુમો એ ગાંડાની જેમ દોડે છે કે જલ્દી બંનેને બોલાવી આવું ને મારા વેણુને કાઢવામાં મને મદદ કરે. એટલે ગાંડાની જેમ દોડે છે. એ ભાઈ સાહેબ મારો બેબા મારો પાડો એમ બોલી નથી આવતો બિચારો વેણુ. એટલે જુમો બોલી નથી આવતો કેમ કે પોતાનો જીવ વેણુમાં હતો. એને આપને એક આપની મા જેટલી આપને વાલી હોય ને એટલો જુમાને એનો વેણુ વાલ્યો હતો. એટલે પૂરું બોલી નથી આવતો. જો કેવું બોલે છે મારો મારો પાડો
એમાં અટકાતા અટકાતા બોલે છે, આખું બોલી નથી શકતો કે મારો પાડોમાં સરવાણો છે તેને કાઢવામાં મદદ કરો, એવું આખો બોલી નથી શકતો. અબ ખડી કપાઈ જશે, અબ ખડી કપાઈ જશે, એટલે પગમાં ઢોર હોય ને ખડી હોય ને પગમાં, એટલે એમ કે છે કે મારા ઢોરની, મારા પ્રાણીની, મારા વેણુની ખડી કપાઈ જશે. એ કે જુઓ પણ જુઓ, પેલા પાટામાં પસડાયો. પછી ઓલાને કહે છે કે જુઓ જુઓ, એ કે વા મારો, એ કે આમ હોતો હોય એવા અવાજે બિચારો નિરાશ થઈ ગયો છે, નારાજ થઈ ગયો છે એવો અવાજે કહે છે કે જુઓ જુઓ વા, એ કે પેલો, એ કે મારો પાડો, એ કે પાટામાં સલવાઈ ગયો છે. એ કે બંને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોયું, કાંઈ કાળું તરફડતું લાગ્યું. પછી બંને જે યુવાનને દોડવા આવ્યા હતા એ ઓલો બતાવે છે જુમો, એ તરફ આમ જોવે છે, આમ કઈ કાળું કાળું પડ્યું હોય ને તડફડિયા મારતું હોય કે હવે એનો જીવ જવાનો હોય એ રીતે તડફડિયા મારતું હોય એવું એ કઈ જોવે છે. શું છે? ઓલા યુવાનને પૂછે છે કે શું છે એ કે કાળા કલરનું કઈ તડફડિયા મારે છે? એ મારો વેણું પાડો. જુમો શું કે છે કે મારો વેણું છે, મારો પાડો વેણું છે. એ કે ઓહો જા જા ફાટાપાળા પાસે દોડ. પછી બંને જણા એકબીજાને કહે છે કે જા તું જલ્દી ઓલા ફાટાપાળા પાસે દોડ, કે કોઈ રેલવેના પાટામાં ફસાણું હોય ને આપણને ખબર પડે તો આપણે પાટો જે બંધ કરવા આવ્યા હોય એને કહી આવીએ તો એ આગળ ફોન કરી દે તો એ ટ્રેન ન્યા ન્યા થંભી જાય. એટલે આને કહે છે કે જા જલ્દી કે ફાટકવાળા પાસે, કે તું દોડ. ફાટકવાળો એટલે કે જે ટ્રેન આવતી હોય એનો જે સિગ્નલ પાડી દે એ વ્યક્તિ, એ માણસ. તમે મા બાપ ફેંકો દો તો પગ નીકળી જાય, જીવ બચે. જુમો એને શું કહે છે, ગરગરે છે. એને મા બાપ કહી દે છે, એટલે બે છોકરાને, કે તમે મારા મા બાપ છો, તમે કે મને થોડીક મદદ કરો તો મારો પાડો, મારો વેણું એ કે આમાં ફસાણો છે ત્યાંથી કે નીકળી જાય. હા અમે, તું દોડ દોડ ફાટકવાળાને કે. ઓલા છોકરા શું કે, અમે તને મદદ કરીએ. એ કે તું એ કે દોડ ઓલા ફાટકવાળા પાસે, એ કે પેલા જાય. કે એમ કહીને બંને જણા તો ચાલતા થઈ ગયા. બે કઈ મદદ કરતા નથી બિચારા જુમાને, એ તો એમ કહી દે છે કે તું, અમે કે તને મદદ કરીએ, કે તું એ ઓલા ફાટકવાળા પાસે જાય. કે એમ કહે અને ઓલા પેલા બેને માણસ, પેલા બે જે જુવાનિયા દોડવા રહ્યા એ તો નીકળી જાય છે. જુમો ફાટકવાળા તરફ દોડ્યો પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં. પછી જુમો ઓલા ફાટકવાળાની જે ઓરડી હતી એનું જે ઘર ઝૂંપડું હતું ત્યાં દોડીને જાય છે. એટલે યુવાન એને કહી ગયા કે ફાટકવાળાને કે, એટલે જૂનો બિચારો દોડીને ન્યા જાય છે. એ કઈ મને મદદ કરે તો મારા વેણુને બચાવવા. ન્યા દોડીને જાય છે તો ઘરમાંથી એક ખાલી ઘંટીનો જ અવાજ આવે છે, બીજો કશો અવાજ આવતો નથી કે કોઈ માણસ દેખાતો નથી એને. એટલામાં છેતે ગાડીની સિસોટી સંભળાય. તો હજી તો અહીંયા સિગ્નલે પહોંચ્યો, ફાટકવાળા પાસે પહોંચ્યો, ત્યાં તો એને દૂરથી સિસોટી સંભળાતી હોય, પાવો મારતી હોય ટ્રેન, એ દેખાય. ટ્રેન ઘણી દૂર હોય ત્યાંથી આપણને પાવો સંભળાઈ જાય, એટલે એ પાવો એને સંભળાઈ જાય છે દૂરથી. જુમાએ ચારે તરફ એક નિરાશી દ્રષ્ટિ ફેંકી પણ માણસનું કોઈ છણિયું સરખ્યું ન જણાયું નહીં. પછી બિચારો નિરાશ થઈ જાય છે. હવે તો ટ્રેનનો અવાજ આવવા માંડ્યો. પછી ટ્રેનની તો સ્પીડ કેટલી હોય કે જેમ આપણે મોટરસાઇકલને ગાડી ઊભી રાખી શકીએ એમ ટ્રેન ઊભી રહી શકે નહીં, એટલી એની સ્પીડ હોય. એટલે પોતે નિરાશ થઈ જાય છે. હવે તો ટ્રેનનો અવાજ આવવા માંડ્યો. એ કે હવે હું કરીશ, એમ નિરાશ થાય આમ ચારે બાજુ આમ નજર ફેરવી અને જુએ છે. કોઈ એને કોઈ માણસ દેખાતું નથી કે કોઈ માણસનું ક્યાંય દૂર સુધી અવાજ આવતો હોય એવું એને લાગતું નહોતું. સપાટા બંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો. સાંકળ ખેંચી ઘંટીના અવાજમાં તેનો સાથ સંભળાય તેમ ન હતું નહીં. તેણે જોરથી બાણામાં પાટું માર્યું. પછી ઓલો જેને સિગ્નલનો પાવો હંભરાણો, ગાડીનો પાવો હંભરાણો, એટલે એ જો સિગ્નલ પડેલું હોય એના પાસે પહોંચ્યો દોડીને. અને પછી બાયણું બંધ હતું તેની સાંકળ ખખડાવે છે. પછી ઓલો જેટલો ઘંટીનો એટલો અવાજ આવતો હતો કે પોતે બૂમ મારીને કોઈને બોલાવે, અવાજ કરીને કોઈને બોલાવે તો કોઈ સાંભળી શકે એમ નહોતું. એટલે એ સાકર ખખડાવે છે અને બાયણાને પાટા મારે છે કે જો કોઈ સાંભળે અને કોઈ બારે નીકળે ને મારી મદદ કરે તો. એ કોણ? એ ચાલો ભાઈ બહેન સિગ્નલ ફેરવો, મારું જનાવર કતરાઈ જશે. અંદરથી કોઈ કોઈ બોલે છે કે કોણ? આપણે કોઈ દરવાજો ખખડાવે તો આપણે બોલ પૂછીએ ને કે કોણ છો? એમ અંદરથી આ જુમો સાકર ખખડાવી અને બાયણામાં પાટું મારે છે. એટલે અંદરથી કોઈ બોલે છે કે કોણ છો? એ કે તો જુમો બોલે છે કે ભાઈ તમારું સિગ્નલ ફેરવી નાખો, એટલે કે લાલ સિગ્નલ આપે તો ટ્રેન ઊભી રહી જાય. એટલે એ કે તમારું સિગ્નલ ફેરવી નાખો, એ કે પાટામાં એ કે મારું જનાવર હલવાનું છે, મારું પ્રાણી હલવાનું છે. એ કે ઘેર કોઈ ભાઈ માણસ નથી,
બસ આટલા બેદરકાર જવાબથી સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી. અંદરથી જે માણસ હતું એ કોઈ બહાર નીકળતું નથી અને અંદર બેઠા બેઠા એમ કહી દે છે કે કોઈ ભાઈ ઘરે છે નહીં, સિગ્નલ ફરશે નહીં, કે એવું એને કહી દે છે. એવો બેદરકાર ભર્યો જવાબ આપે છે કે એને કોઈ મદદ કરવા આવતું નથી. એમ કહે છે કે મારું પ્રાણી ફસાણું છે, કોઈ અંદરવાળું વ્યક્તિ એને મદદ કરવા બહાર નીકળતું નથી. એમ કહી દે છે કે ભાઈ તું જતો રહે, અમારી ઘરે કોઈ જણ છે નહીં. કે દોડો દોડો મારું જનાવર કપાય છે, કોઈ ઝુમો એમ કહે છે કે દોડો દોડો મને મદદ કરો, એ કે મારું જાનવર મારું પ્રાણી ફસાઈ જશે કપાઈ જશે. એ કે ઝુમાએ હતું એટલું બળ કરીને ચીસ પાડી, પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી. પછી ઝુમો એને બહુ મોટે મોટેથી ઝાડુ પાડે કે આજુબાજુમાં કોઈ હોય અને સાંભળી જાય, કોઈ દયાળુ હોય તો મારી મદદ કરવા આવે, એટલે જોરથી રાડો નાખે છે. એ કે દોડો દોડો, એ કે મારું પ્રાણી હરવાનું છે, મને કોઈ મદદ કરો, મારા પ્રાણીને કોઈ બચાવો. એ કે કર્કશ અવાજ છે, એટલે કે આપણી કોઈ મુસીબત આવી પડી હોય ને આપણો જેવો અવાજ થઈ જાય, આપણે ધીમે ધીમે બોલીએ, આપણા જીવ ન રે આપણામાં તાકાત ના રે એવો અવાજ એ બોલે છે કે કોઈ મારી મદદ કરો. પણ કોઈ એને મદદ કરતું નથી. સામે જેવું બોલ્યો હતો એવા જ એને પડઘા પાછા સંભળાય છે અને પાછી હતી એવી શાંતિ થઈ જાય છે. કોઈ સાંભળતું નથી ને કોઈ મદદ કરવા બિચારા જુમાની આવતું નથી. જુમાએ આકાશ તરફ જોયું, છેલ્લો તારો અથમતો હતો. પછી જુમો થાકી જાય છે, કોઈ સાંભળતું નથી, કોઈ મદદ કરવા નથી આવડતું. એટલે આમ આકાશ તરફ જોઈ છે અને છેલ્લો તારો આથમતો હોય હલાઈ ગયું. અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો. તેણે પોતાની લાકડી ફેંકી દીધી. પછી જે અજવાળું થવું જોઈએ, સવાર પડે ને અજવાળું થવું જોઈએ એવું અજવાળું નહોતું થતું, પણ ઝાકળ આવતી હતી, એકદમ ધુમ્મસ થઈ જતું હતું કે દૂર કોઈ માણસ હોય તો એ દેખાય નહીં એવી ધુમ્મસ થઈ જતી હતી. અને ગાડીનો અવાજ જેને દૂર સંભળાતો હતો એ હવે ધીમે ધીમે નજીક આવવા લાગ્યો છે અને એને જેના હાથમાં લાકડી હતી એ ફેંકી દે છે. યા પરવરદિગાર, તેણે મોટેથી બૂમ પાડી. પછી એ ભગવાનને બૂમ પાડે છે, એના ભગવાનનું નામ લે છે કે હે પરવરદિગાર, આપણે આપણી મુસીબત આવી હોય તો આપણે હાથ જોડીને કહીએ ને કે હે ભગવાન મારી કંઈક મદદ કરજે, મારી રક્ષા કરજે. એમ એ આ પોતે પણ પોતાના ઈશ્વરનું પોતાના ભગવાનનું નામ લે છે કે હે પરવરદિગાર, એ મોટેથી બૂમ પાડે છે. એટલું બોલીને જુમો એકદમ દોડ્યો. વ્યર્થ મહેનત પછી વેણુ થાકીને આફતો પડ્યો હતો. તેની ગોદમાં તે ભરાઈ બેઠો. વેણુએ તેને શાંત રીતે ખંજવાળિયા કર્યું. પછી જુમો કે હવે મારી કોઈ મદદ કરવા આવશે નહીં. એટલે વેણુ જ્યાં પાટામાં ફસાણો હતો ત્યાં જાય છે અને ત્યાં જઈને જોવે છે તો વેણુ પણ પોતાનો પગ કાઢવા કોશિશ કરીને થાકી ગયો હોય છે. એટલે એ પણ શાંતિથી પડ્યો હોય છે. એ એના મનમાં વિચારી લે છે કે હવે તો જે ભગવાનનું ધૈર્ય હશે એ જ થશે, બીજું મારું કંઈ હશે નહીં. અને થાકને લીધે એ હાફતો હતો, એમ હાફતો ત્યાં પડ્યો હતો. અને આ જુમો ત્યાં જઈ અને એને પાસે બેસી જાય છે, એને ખોડામાં લઈને બેસી અને એને માથે ખંજવાડે છે. દોસ્ત ભાઈ વેણુ, આપણે બંને સાથે છીએ એવો, અને એમ કહીને જુમો છેક તેના પગ પાસે દોડ્યો. પછી દોવેના વેણુ પાસે આવી જાય છે અને વેણુને આશ્વાસન આપે છે કે વેણુ તું ઉપાધિ ન કરતો, એ કે આપણે બંને સાથે જ છીએ. તો એ કે મને આટલી મુસીબતમાં મારો સાથ આપ્યો તો અત્યારે તું ફસાઈ ગયો છો તો હું તને કેમ મૂકીને જઈ શકું, એ કે હું તારી સાથે જ છું. આપણે કોઈ આપણી મુસીબતમાં મદદ કરી હોય તો એને સામેવાળાને જ્યારે મુસીબત આવે તો આપણે એને મદદ કરીએ ને. એટલે આ વેણુ એમ કહે છે, જુમો એમ કહે છે કે વેણુ ઉપાધિ ન કરતો, આપણે બંને સાથે જ છીએ એમ કરી અને એના પગ પાસે બેસી જાય છે. દર પ્રણ પડે ટ્રેનના ધબકારા વધ્યા, સિસોટીઓ પર સિસોટીઓ થઈ, જોશબંધ ફરતા પૈડા સંભળાયા. પછી ધીમે 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 અવાજ વધવા માંડ્યો ટ્રેનનો, કે નજીક આવતી હોય એમ ટ્રેનનો અવાજ વધુ આવવા માંડે અને સિસોટીઓ વાગવા માંડી. ટ્રેન વાળાને દૂરથી દેખાતું હોય કે કોઈ પાટામાં વચ્ચે બેઠું છે એટલે સિસોટીઓ પર સિસોટી મારે છે એમ સંકેત આપે છે કે તમે જતા રહ્યો નતર પીલાઈ જશો એમ સંકેત આપે છે સિસોટી વગાડીને. પણ આ તો બિચારાનો પગ નથી નીકળતો, એ કેમ કરીને જાય. અને પૈડાઓનો નજીક નજીક અવાજ જોવા માંડ્યો. જુમો વેણુને ભેટીને પડ્યો. જુમો વેણુને ભેટી જાય છે. જેમ જેમ નજીક અવાજ આવવા માંડે છે એમ વેણુને વધુ ને વધુ ભેટતો જાય છે.
પણ જેવી ગાડી છેક પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલા વેણુએ માથું ઉંચક્યું, પછી ગાડી હાવ નજીક આવી જાય છે અને ઓલો ઝૂમો એને વેણુને વળગી પડે છે, ચોટી જાય છે. તો વેણુ હજી તો બેભાન થાય એ પહેલા એનું માથું ઊંચું કરી અને ઝૂમાને દૂર ફેંકી દે છે. અને શેખને બચાવવા એક ઝાટકે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો. જું વેણુ કે હું તો મરીશ પણ મારા શેખને, મારા સાથીને કે હું થોડો ને મરવા દઉં એ કે. તો એને જેમ જેમ ઝૂમો એને ભેટી જતો હતો, પછી અંત સમય આવ્યો જ્યારે ટ્રેન હાવ નજીક આવી ગઈ ત્યારે વેણુ એનું માથું જોરથી ઊંચું કરી અને ઝૂમાને પાટાથી દૂર નાખી દે છે. એટલે કે મારો મિત્ર, મારો સાથીદાર પાટામાં ન આવી જાય, હું ભલે આવી જાવી કે એમ કરી અને એને માથું ઊંચું કરીને ઝૂમાને દૂર ફેંકી દે છે પાટાની. વેણુ પર જોય થઈને આખી ટ્રેન ચાલી ગઈ. એના ધબધબતા લોહીના પ્રવાહથી ઝૂમાનું કેડિયું ભીંજાઈ ગયું. પછી વેણુ પાડા ઉપરથી ટ્રેનના બધા આખે આખા બધા ડબ્બા પસાર થઈ જાય છે અને વેણુના કટકા થઈ જાય છે અને એના લોહીની શેડો ફૂટે છે અને ઓલા ઝૂમાના જે ઝૂમાને દૂર ફેંકી દીધો હતો ત્યાં લગી એની લોહી ઉડે છે અને એનું જે શર્ટ પહેર્યો હતો ઝૂમાએ એ શર્ટ આખો લોહી વાળો ભરાઈ જાય છે. તેને કળ વળીને બેઠો થયો. એને પછી આમ ઘડીક તો કઈ સૂચના નથી પડતી, હું કરું, મારો વેણુ પીલાઈ ગયો. પછી ધીમે ધીમે કરી અને ઉભો થાય છે ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટા છવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઈ પણ નામ નિશાન રહ્યું નહોતું. માણસ આવે ને તો માણસને ટ્રેન કટકે કટકા કરી નાખે ને આ પ્રાણીને બિચારાના કટકે કટકા કરી નહીં ખાશે. એટલે વેણુના કટકે કટકા કપાય અને દૂર દૂર થોડા બધે ફેલાઈ ગયા હતા અને લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. તો ઝૂમો એની નજીક આવી અને જે થોડા ઘણા કટકા હતા એને જોવે છે અને લોહીના ખાબોચિયા જોવે છે કે હવે આ મારા મિત્રનું આ લોહી અને આટલા કટકાઓ સિવાય બીજું કોઈ મારી પાસે રહ્યું નથી, કોઈ નામ નિશાન રહ્યું નથી. હજી પણ હંમેશા ઝૂમો સવારમાં જ એકલો અસાન એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે. હજી જ્યાં એનો પાડો મળ્યો હતો, ટ્રેનમાં કપાઈ ગયો હતો, ત્યાં ઝૂમો સવારમાં દરરોજ સવારે વહેલો ઉઠી અને ફૂલ લઈ અને જ્યાં એનો પાડો, એનો પ્રિય મિત્ર, એનો સાથીદાર, એનો જીવન સાથી જે કહીએ તે ઓછું એટલે એ બંનેનો સાથ હતો, એ જગ્યાએ આવી અને ફૂલ નાખે છે અને એના બે માનીતા પથ્થર પર ફૂલ મૂકી અને વેણુ 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 એમ ત્રણ બૂમ પાડી અને ચાલ્યો જાય છે. એનો દરરોજનો નિત્યક્રમ જે હતો કે બંને મસાલ ઉપર પાણી ભરવા જતા હતા એ હવે એનો નિત્યક્રમ પૂરો થઈ જાય છે. પણ એનો બીજો નિત્યક્રમ ચાલુ કરે છે કે મારો સાથીદાર, મારો જીવન સાથી, મારો વેણુ આ જગ્યાએ મર્યો છે, આ પથ્થર છે એના નામનો, ન્યાય દરરોજ સવારમાં નિત્ય દરરોજ વહેલી સવારે આવે, ફૂલ લઈ આવે, ફૂલ એના ઉપર પથ્થર ઉપર મૂકે અને ત્રણ બૂમ પાડે કે વેણુ 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 એમ ત્રણ બૂમ પાડી ફૂલ ચડાવી અને ત્યાંથી ચાલ્યો જાય છે. આ એક દુઃખદ કરુણા અને આપણને કંઈક શીખવી જાય એવી સરસ મજાની વાર્તા છે કે બંને પાકા મિત્રો હતા, પોતે જીવનસાથી હતા, કે જન્મ જન્મ એને સાથે રહેવું હતું, એ છૂટા પડી જાય છે તો કેવું દુઃખ થાય છે અને એને એના પોતાના પ્રાણી પ્રત્યે કેટલો પ્રેમ હતો, કેટલો વિશ્વાસ હતો, કેટલી એની સાર સંભાળ રાખતો, એ એક સરસ મજાની આમાંથી શીખવા મળે છે કે આપણે પણ કોઈ પણ માણસ હોય કે પ્રાણી હોય કે જે જીવ હોય એના પ્રત્યે દયા ભાવ રાખવો જોઈએ, પ્રેમ ભાવ રાખવો જોઈએ. ગમે એવી મુશ્કેલીમાં એ હોય તો આપણે એનો સાથ આપવો જોઈએ.